સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વૃદ્ધાશ્રમ ખાતે યોજાયો ધ્વજવંદન કાર્યક્રમ. વડીલોએ ગાયા દેશભક્તિના ગીતો. પ્રાંતિજ માર્કંડેશ્વર મહાદેવ સામે નેશનલ હાઇવે નજીક આવેલ તીર્થાંગન વિસામો વૃદ્ધાશ્રમ સંકુલમાં 77મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અતિ ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ તબક્કે નિવૃત્ત આર્મીમેન હરજીભાઈ માથેલિયા, કે જેઓ સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના વતની છે, તેઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વિદ્વાન વકીલ જમનાદાસ નરસિંગાણી તેમજ અમદાવાદના કાશ્મીરાબેન રાજમહેશભાઈ વ્યાસ સહભાગી બન્યા હતા. તીર્થાંગન વિસામો વૃદ્ધાશ્રમના સંચાલક અને કરતા હર્તા એવા વિભાસભાઈ પટેલે તેમનું ભવ્ય સ્વાગત કરીને આવકાર્યા હતા. 77મા આઝાદી પર્વ નિમિત્તે આર્મી મેન હરજીભાઈ મોથલિયાના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પર્વ નિમિત્તે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોએ પણ ઉપસ્થિત રહીને રાષ્ટ્રીય પર્વમાં જોડાયા હતા. ધ્વજવંદન બાદ દેશભક્તિ ગીતો તેમજ શૌર્ય ગીતો રજૂ કરીને વડીલોએ સમગ્ર વાતાવરણને રંગીન બનાવી દીધું હતું. આ વૃદ્ધાશ્રમમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ થતા મહાનુભાવોનું પણ વિભાસભાઈ પટેલે દિલથી સ્વાગત કરીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. વિભાસભાઈના નિમંત્રણને માન આપીને અમદાવાદથી આવેલા કાશ્મીરાબેને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે તીર્થાંગન વિસામો વૃદ્ધાશ્રમમાં દરેક ધાર્મિક તેમજ રાષ્ટ્રીય તહેવારોથી ઉજવણી ખૂબ જ દબાદબાભેર કરવામાં આવે છે, જે અંતર્ગત હોળી, દિવાળી, રક્ષાબંધન, ઉત્તરાયણ, નાતાલ અને જન્માષ્ટમી જેવા તહેવારોની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. 15મી ઓગસ્ટ તેમજ 26મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી પણ આન બાન અને શાંતિથી કરવામાં આવે છે અને દર વર્ષે નિવૃત્ત આર્મીમેનોને આમંત્રિત કરીને તેમનું બહુમાન કરવામાં આવે છે. વૃદ્ધાશ્રમના ઉત્સાહી અને કર્મઠ એવા સંચાલક વિભાસભાઈ પટેલ નિસ્વાર્થ ભાવનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોની ખડી પગે સેવા કરી રહ્યા છે. તેની સમગ્ર પંથકમાં સરાહના થઈ રહી છે અને તમામ સુવિધાથી સજ્જ એવા આ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોના આશીર્વાદ લઈને સતત કાર્યરત રહેતા નજરે પડે છે. જીલ રાવલ, જેડ એસ ટીવી, પ્રાંતિજ.